भाजप नेता नितिन भारद्वाजे करेला बदक्षीना केस मामले कांग्रेस नेताओं सामे नोटिस इश्यू करवामां आवी। विरोध पक्षना नेता सुखराम राठवा, शैलेश परमार, सीजे चावड़ा सहित चार सामे कोर्टे नोटिस काढ़ी छे। तमाम ने कोर्ट में हाजर रहवा माटेनुं फरमान छे। 22 फेब्रुआरीए कांग्रेस नेता सुखराम राठवा, उपनेता शैलेश परमार अने दंडक सीजे चावड़ाए एक पत्रकार परिषद योजी हती, जेमां तेमणे आक्षेप कर्यो हतो कि राजकोटनी आसपासमां 20 किलोमीटर विस्तारमां आवेला अलग अलग सर्वे नंबरनी 2031 सुधी हेतुफेर न थई शके तेवा केटलाक सर्वे नंबरनी कीमती जमीनना झोन चेन्ज करावी पूर्व मुख्यमंत्री रूपाणी अने नितिन भारद्वाजे 500 करोड़थी वधुनुं कौभांड आचर्युं छे। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે ફોનલાઇન પર જોડાયા છે। જી ગૌરવ, ભાજપના નેતા નીતિન ભારદ્વાજે કરેલા બદનક્ષીના કેસને લઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવી કોંગ્રેસના નેતાઓ સામે, શું વિગતો? ચોક્કસ જ, રાજકોટ ભાજપના નેતા નીતિન ભારદ્વાજે જે કોર્ટની અંદર કોંગ્રેસના જે નેતાઓ છે તેમની સામે 500 કરોડના બદનક્ષીનો જે કેસ છે તે કર્યો હતો, અને ખાસ કરીને સેશન કોર્ટ દ્વારા જે કોંગ્રેસના નેતાઓ છે તેમની સામે સમન્સ છે તે ઇસ્યુ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સીજે ચાવડા સહિત ચાર સામે આ નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે। તમામને કોર્ટમાં હાજર રહેવા માટેનું ફરમાન છે તે આપવામાં આવ્યું છે। નીતિન ભારદ્વાજે જે પ્રતિક્રિયા આપી છે તેની અંદર તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ તથ્ય વગર કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓએ આક્ષેપો છે તે કર્યા હતા, અને આ આક્ષેપોને લઈને સેશન્સ કોર્ટ રાજકોટ દ્વારા સમન્સ છે તે પત્કારવામાં આવ્યું છે। 20 મેના કોર્ટની અંદર હાજર થવા માટેનું આ સમન્સ છે તે આપવામાં આવ્યું છે, નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી છે, અને હવે કઈ રીતના કોંગ્રેસના નેતાઓ 20 મેના હાજર રહે છે અને કઈ રીતના તેમનું નિવેદન કોર્ટની અંદર નોંધાવે છે તે જોવું સૌથી મહત્વનું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।